નમસ્કાર, આજે તારીખ 23 માર્ચ સોમવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. કોરોનાના સંક્રમણને અટકાવવા ગઈકાલે જનતા કર્ફ્યુને હાલારમાં જબ્બર પ્રતિસાદ મળ્યો હતો. જામનગરમાં લોકોએ સ્વયંભૂ બંધ પાડ્યો હતો. દેવભૂમિ દ્વારકા પંથકમાં પણ સન્નાટો પથરાયેલો રહ્યો હતો. જામનગરમાં આજે પણ કર્ફ્યુ યથાવત રહ્યો છે. સવારથી જ બજારો ખુલ્લી નથી, તેમજ લોકો પણ વિવેક જાળવી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. નગરના સુભાષ માર્કેટ સહિતના વિસ્તારોમાં ભીડ થતાં પોલીસે તે વિસ્તારો બંધ કરાવ્યા હતા. જાહેર માર્ગો પર પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. એસપી તથા કલેક્ટરે લોકોને અનિવાર્ય કારણ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે. સમગ્ર હાલારમાં અઘોષિત લોકડાઉન જેવી સ્થિતિ છે. હજી ઘરની બહાર નીકળવાનું નથી, કર્ફ્યુ ચાલુ છે. 4 જણા વ્યક્તિએ સાથે જવાનું નથી. સાંભળો, કોઈ વ્યક્તિએ ઘરની બહાર હજી નીકળવાનું નથી. સાંભળો. કોરોનાએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. વિશ્વના 192 દેશોમાં કોરોનાને કારણે કુલ 15,296 લોકોના મૃત્યુ થયા છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાએ 7 લોકોનો જીવ લીધો છે. દેશમાં ડોમેસ્ટિક ફ્લાઇટ સેવા બંધ કરી દેવામાં આવશે. સંસદના બંને ગૃહો અનિશ્ચિતકાળ સુધી સ્થગિત કરવામાં આવ્યા છે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર પણ મુલતવી રાખવામાં આવ્યું છે. દિલ્હી સહિતની એઇમ્સમાં ઓપીડી સેવા બંધ કરવામાં આવી છે. ગુજરાતમાં બિનજરૂરી ઘરની બહાર નીકળનારા લોકો સામે કેસ કરવાનો અને વાહન પણ જપ્ત કરવાનો આદેશ છે. રાજ્યમાં કોરોનાના શંકાસ્પદ દર્દીઓને શોધી કાઢવા ઘેર ઘેર સર્વે કરવામાં આવશે. જામનગરમાં જામયુકો દ્વારા આ કામગીરી આરંભ પણ કરી દેવામાં આવી છે. સમગ્ર દેશમાં મુસાફર ટ્રેન, બસ સેવા, ફ્લાઇટ વગેરે બંધ છે અને દેશભરમાં કર્ફ્યુની સ્થિતિ છે. ત્યારે સમગ્ર ભારત કોરોનાના સંકટને પગલે બંધક બની ગયું હોય તેવી સ્થિતિ ઉદ્ભવી છે. કોરોનાના પગલે વિશ્વભરમાં મંદીનો માહોલ છે. ભારતીય શેરબજાર માટે આજનો દિવસ બ્લેક મંડે સાબિત થયો હતો. બજાર ખુલતાની અડધી કલાકમાં જ લોઅર સર્કિટ લાગતા ટ્રેડિંગ અટકાવવું પડ્યું હતું. ટ્રેડિંગ ફરી શરૂ થતાં બજાર વધુ તૂટ્યું હતું. દિવસના અંતે સેન્સેક્સ 3,934.72 પોઈન્ટના ઘટાડા સાથે 25,981.25 પોઈન્ટ પર બંધ થયું હતું. નિફ્ટી પણ 1,110.85 અંક ઘટીને 7,634.60 અંક પર બંધ થયું હતું. કોરોનાના સંક્રમણને પગલે તંત્ર લોકોને ઘરમાં જ રહેવા અનુરોધ કરી રહ્યું છે. ત્યારે જામનગરના પૂર્વ રાજવી જામ સાહેબ શ્રી શત્રુશલ્ય સિંહજી પણ એકાંતવાસી બન્યા છે. તેઓ તેમના તમામ કાર્ય ટેલિફોનિક સંવાદ દ્વારા કરશે. સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી તેઓ જાહેર જીવનથી દૂર રહેશે. જનતા કર્ફ્યુ દરમિયાન જરૂરી સેવાઓમાં ફરજ બજાવતા લોકો માટે લોકોએ થાળીવાદન કર્યું હતું. જામ સાહેબશ્રીએ પણ તેમના નિવાસસ્થાને થાળી વગાડી મેડિકલ ક્ષેત્ર, સુરક્ષા ક્ષેત્ર તથા મીડિયા ક્ષેત્રના કર્મવીરોનું અભિવાદન કર્યું હતું. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હલાર.